કેમ છો બાળકો? આપણે લાસ્ટ વિડીયોમાં વ્હીકલ્સ, વાહનો વિશે શીખ્યા હતા. પછી એક પોયમ પણ શીખી હતી, બોટવાળી. હવે આજે આપણે શીખવાનું છે લેસન નંબર 4, એનિમલ્સ. ANIMALS, એનિમલ્સ એટલે પ્રાણીઓ. અહીંયા પાલતુ પ્રાણીઓ પણ છે, જંગલી પ્રાણીઓ પણ છે. તમને બધાને ખબર જ હશે પાલતુ પ્રાણીઓ કયા કહેવાય. ગાય, કૂતરો, ભેંસ, બકરી, ઊંટ, જેને આપણે પાળીએ છીએ ઘરમાં, આપણા વાડામાં, એ આપણા પાલતુ પ્રાણી છે, જે આપણી મદદ પણ કરે છે અને આપણને કંઈક ને કંઈક ઉપયોગમાં પણ આવે છે, અને આપણને દૂધ, ઊન બધું પણ મળે છે એમનામાંથી. જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહે, એ જે શિકાર કરે, એ જેમ કે વાઘ, સિંહ, જંગલી વાંદરા, દીપડા, ઘોડા. આજે આપણે શીખવાનું છે પ્રાણીઓ વિશે, જેમાં પ્રાણીઓના સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર, ગુજરાતી અર્થ તમારી ચોપડીમાં આપેલા જ છે. તમારે આખા સ્પેલિંગ સાથે મોડે નહીં કરવાના, ધીરે ધીરે કરવાના. સી એટિકેટ એટલે બિલાડી. તમારે આ રીતે બોલી બોલીને જ ઘરમાં પ્રેક્ટિસ કરવાની રહેશે. જો તમે લખી લખીને કરશો તો પણ બેસ્ટ, પણ બોલવું તો પડશે જ. બોલ્યા વગર અંગ્રેજી તમને આવડશે નહીં, એટલે દરેક સ્પેલિંગ બોલીને જ મોડે કરવાના છે. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. આર એ ટી રેટ એટલે ઉંદર. સી ઓ ડબલ્યુ કાઉ એટલે ગાય. એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ. પી આઈ જી પીગ એટલે ભૂંડ. જી ઓ એ ટી ગોટ એટલે બકરી. ડી ડબલ ઈ આર ડીયર એટલે હરણ. L I O N લાયન એટલે સિંહ. બેર એટલે રીંછ. બી ઈ એ આર બેર એટલે રીંછ. એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો. એસ એચ ડબલ ઈ પી શિપ એટલે ઘેંટું. તો આ રીતે તમારે આ પેજના દરેક સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મોડે કરવાના અને બોલીને લખવાના રહેશે.